यालो पुंजारी रे भाई पुंजारी शिव शंकर ना पुंजारी ભક્તિ કરતી ના હે આમ ભક્તિ કરતી ના હે તો પછી બધાની ભક્તિ તૂટી જતી ના હે શિવ સમાન કોઈ દાતા નહીં ઓ શિવ સમાન કોઈ દાતા નહીં ભલા વિપુત વિધાન લજિયા મારી રાખજો કૈલાસ કે નિવાસ સમો બાર બાર કૈલાસ કે નિવાસ સમો બાર બાર આયો શરણ તુમાર સમો તાર જે નિવાસ સમો બાર બાર
पुजारी महाराज। हम खाली धुआड़ा काट रहे हैं। आओ आओ महाराज। पुजारी महाराज, महाराज तमे शेनी पूजा करो छो? अमे शंकर बापा ની પૂજા કરી છે ભગત। તો મારે ભગવાન નો તપ કરવો છે। હા તો કાય વાંધો નહીં, તમારે પૂજા ભક્તિ નત કરવી। સાધુ મહાત્મા, મારે ભગવાન નો તપ કરવો છે। તપ કરવો છે તો હું અહીં ભવાડો કરું છું। તમે ભગવાન ની માળા કરો છો? નહીં, માળા તૂટી ગઈ ભાઈ। તો પૂજા કરતા હશો? પૂજા નહીં, હું પૂજા નત કરતો। તો ભક્તિ કરતા હશો? હા, તી ફૂલ કરી। તો મારે ભગવાન નો તપ કરવો છે। ભક્તિ હમણાં સુમરા કાઢી ગઈ, સુમરા હે ઓ। તો કાય વાંધો નહીં, તમારે હું ભગવાન નો તપ કરવો છે। તપ કરો, તપ કરો, પણ તપ કરાય પણ આટલા બધા ખાટા ખાટા કેમ ગંદા થાય, હનાન બનાન નીકળતા હાય। સાધુ મહાત્મા, જંગલો જંગલ ફરી વળ્યો, પીવા માટે એક ટીપું પાણી ન મળ્યું હોય તો સ્નાન કરવા મારે ક્યાં જવું? અરે ભગત, સ્નાન કરવા ક્યાં આગુ નથી જવું પડે, આયા નાયા સ્નાન કરી ને કાયગા તમે પૂજા કરવા બે જાઓ। ભલે સાધુ મહારાજ, હાલો। તો સ્નાન કરે હવે, એ સ્નાન કરે આ યજમાન રાજા હવે સ્નાન કરે। આવી ઘડ ઘડ વહેતી નદીઓ
લાજ ભૂલે મારી જલાસણા અડલે ડોલે વિષ્ણુ ના વૈકુંઠ યાદ ભૂલે મારી જલાસણા અડલે ડોલે શંકર ના કૈલાસ યાદ ભૂલે મારી જલાસણા પ્રહાર કરી બંને જુદા કરો જયારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો આજ મારી સંકટ ની ઘડી છે તો ચાલ હું બ્રહ્માદેવ ને બોલાવું અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે તપોવનદર બોલાવવાનું કારણ દેવરાજ ઇન્દ્ર આટલો બધો ક્રોધ ના કરો જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ આજ મારી બ્રહ્મપુરી પણ ડોલે આજ આ વિશે હું કઈ જાણતો નથી અરે બ્રહ્મદેવ વાહ વાત ને તો કોણ જાણે છે આપણાથી મોટા કોણ કે વિષ્ણુ એ જરૂર આ વાતની અંદર જાણતા હશે અરે તો તેને તેને વૈકુંઠવાસી વિષ્ણુદેવને બોલાવો એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો તો રે રે હા આવો તો પવન મો જાડી આવો તો પવન મો જાડ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો તો રે અરે કહો દેવ બ્રહ્મા અત્યારે તપોવન બોલાવવાના કારણ અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે તપોવન બોલાવવાના કારણ અરે વિષ્ણુદેવ અત્યારે બોલાવવાના કારણ કુત્તા હોય ને તો આજ સમય સકાય સુનો મંદિર એવો કોઈ કાળો માથો ન માનવી આજ સડા ત્રણ દિવસ ને ઘોર તપસ્યા કરી અને આજ મારું દર્શન ડોલવે છે આમાં કઈ જાણતા હોય તો આપ મને જણાવો નકર મને રજા આપો તો જ ને ધણ ને મતક મને જુદા કરી અને આપને શરણમાં સોંપી દઉં અરે નહીં નહીં દેવ ઇન્દ્ર આપના ક્રોધને શાંત કરો જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ આજ મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે અરે વિષ્ણુદેવ તો આ વાતને તો કોણ જાણે છે આ વાતની અંદર આપણાથી મોટા કોણ કૈલાસપતિ શિવશંકર આ વિશે જરૂર જાણતા હશે અરે તો અત્યારે અત્યારે કૈલાસવાસી શિવશંકરને બોલાવો અરે એ આજે વિષ્ણુ સમરેને ભોળાનાથ આવજો Thank you.
જણાવો લોકો આજ કલ્યાણથી વધાર્યા છે તો ચાલો આપણે એના ભજન કરી તમે
ભક્તિ ને આધીન છું તો ચાલ તને સપના આપું. એવી ગળા હળતી મારા ભગવાને કીધું કે અજમલ દ્વારકા જાઓ, દ્વારકા નો નાથ રહેલો છોડ તમારા સર્વ દુઃખ ભાંગશે. એ જ વાત કરું છું, દ્વારકા નો નાથ તમારા દુખડા ભાંગશે. હા સાધુ મહાત્મા, ટાંગા ભાંગશે. પૂજારી મહારાજ, ભગવાને કીધું સવાસીર ઘીના લાડુ લેજો, જળજમનાની જાળી લેજો, ભગવાને જમાડ્યા પછી જમજો. વાહ વાહ, એટલે દ્વારકા જવું છે. દ્વારકા જવું છે, આતે હું લઈને આવ્યા, હાલીને આવ્યો છું. અરે રે, તો હાલીને આપણે ન થાવ, અમે દ્વારકા આવું છું. એમ સેમા ટ્રેનમાં આગળ બેઠા છે, છેલ્લા ડબ્બામાં. તો છેલ્લામાં બેસીને ટિકિટ નો લેવી પડે ને એમ. તો ત્યાં તો ઘણા સાધુ હોય, મને કેમ ખબર પડે તમે જ છો. નંબર લખી લ્યો, એટલે તમે ફોન રાખો. લે તે વિવો V5 ક્લાસ. હા તો તમારો નંબર બોલો. 99799 મોડું ઉઠાણું 99. મારા રાજન વૈના ના મેલ સુનારે લાગે વાલા, આ
આજો કાશી વિશ્વનાથના ચરણે ગયો જય ભગવાન ભોળાનાથ મારા સપનામાં આવીને દર્શન આપ્યા કે અજમલ તમે દ્વારકા જાઓ દ્વારકાના નાથ રાય રણછોડ તમારા સર્વ દુઃખ ભાંગશે માટે સવા શેર ઘીના લાડુ લેજો જળજમનાને જાળી લેજો ભગવાનને જમાડ્યા પછી જમજો આવા વચન આપવા માટે રાણે લાડુ મને બનાવી આપો મારે દ્વારકા જવું છે હા મારા નાથ તમે થોડી વાર આરામ કરો ત્યાં હું સવા શેર ઘીના લાડુ વાળી આપું વાળા વાળા સોવા સિર ઘીના લાડુ ચાર રે મારા વાલા ને જમાડી જમજો ભવનારે મેણા ભાગવા